નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી આ ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે નવ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે કાંઈ અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાની શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને કોઈ પણ વિડીયો તમે મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન અને મિત્રો એક વિનંતી છે કે આ વિડીયોઝને અંત સુધી જોશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન એક હાલમાં જ કયા દેશની સેનાએ માઉન્ટ લિયો પરગિલ પર સફળતાપૂર્વક ચઢાઈ કરી તો તે દેશ છે ભારત દેશ કે જેની સેનાએ માઉન્ટ લિયો પરગીલ પર સફળતાપૂર્વક ચડાઈ કરી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યએ બધા જ ખાનગી વાહનો પર જાતિ પદ ગામનું નામ અને અલગ અલગ ચિહ્નો તેમજ સ્લોગન પર પ્રતિબંધ લગાવ્યો છે તો તે છે રાજસ્થાન રાજ્ય રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કોણે હાલમાં જ લેસોથોમાં ભારતના નવા હાઈ કમિશનર નિયુક્ત કર્યા તો તે છે જયદીપ સરકાર લેસોથો પાટનગર માસેરૂ સમ્રાટ છે લક્ષી તૃતીય અને પ્રધાનમંત્રી છે ટોમ થાબાણી ચલણ છે લોટી પ્રશ્ન ચાર પ્રથમ સાયબર અપરાધ તપાસ તથા સાયબર ફોરેન્સિક પર રાષ્ટ્રીય સંમેલન બે હજાર ઓગણીસનું નું આયોજન ક્યાં કરવામાં આવ્યું આ આયોજન કરવામાં આવ્યું નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ અને મુખ્ય સિલેક્ટર કોણ બન્યા તો તે બન્યા છે મિસ્બાહ ઉલ હક તેની સાથે જ ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે વોકાર યુનિસને નિયુક્ત કરવામાં આવ્યા પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન છ કયા મંત્રાલયે એકવાર ઉપયોગ થનારા પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવાની જાહેરાત કરી છે તો તે નાણાં મંત્રાલય છે તે મંત્રાલય છે ખાદ્ય મંત્રાલય કેન્દ્રીય ખાદ્ય મંત્રી છે રામવિલાસ પાસવા ખાદ્ય મંત્રાલયે પંદર સપ્ટેમ્બરથી આ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે પ્રશ્ન સાત હાલમાં જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કેટલા સાર્વજનિક સંસ્થાનોને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનેન્સનો દરજ્જો આપ્યો તો તે આપ્યો છે પાંચ સંસ્થાનોને એક છે આઈઆઈટી મદ્રાસ બીજું છે આઈઆઈટી ખડગપુર ત્રીજું દિલ્હી યુનિવર્સિટી ચોથું બનાવ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને પાંચમું છે હૈદરાબાદ યુનિવર્સિટી આ યાદીમાં સામેલ સાર્વજનિક સંસ્થાનો એક હજાર કરોડ રૂપિયાના સરકારી અનુદાનને મેળવવા પાત્ર બનશે પ્રશ્ન આઠ હાલમાં જાહેર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં કોણ મોખરે રહ્યું તો તે રહ્યા છે સ્ટીવ સ્મિથ સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા ટીમના બેટ્સમેન છે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં હાલમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન નવ હાલમાં જ કઈ બેન્કે ડીજી સ્માર્ટ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે તો તે બેન્ક છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક આ બેન્કની સ્થાપના અઢારસો ત્રેપનમાં તેનું મુખ્ય મથક લંડનમાં છે અને હાલમાં ચેરમેન છે જોસ વિન્સ પ્રશ્ન દસ હાલમાં જ ભારતના એમસીએક્સ એ કયા દેશના કોમોડિટી એક્સચેન્જ સાથે સહયોગ અને માહિતીના આદાન પ્રદાન માટે સમજૂતીઓ કરી તો તે કરી છે તેણે ચીનના કોમોડિટી એક્સચેન્જ સાથે ચીનનું છેડ સીએક્સ ઝેંગઝો કોમ્યુનિટી એક્સચેન્જ સાથે સમજૂતી કરી છે ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેન બિમ્બી પ્રશ્ન અગિયાર વર્લ્ડ ઇલે ઇકોનોમિક ફોરમના રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વયાત્રા અને પર્યટન પ્રતિસ્પર્ધાત્મક યાદી બે હજાર ઓગણીસમાં કયા સ્થાને રહ્યું તો તે રહ્યું છે ભારત દેશ આપણો ચોત્રીસમા સ્થાને આ રિપોર્ટ પ્રમાણે એક પોઈન્ટ પાંચ કરોડથી વધારે આંતરરાષ્ટ્રીય પર્યટકો ભારતની યાત્રા કરે છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બાર ભારતનો સૌથી ઊંચો એર ટ્રાફિક કંટ્રોલ ટાવર કયા એરપોર્ટ પર બનાવવામાં આવ્યું તો તે બનાવવામાં આવ્યું છે આઈજીઆઈ એરપોર્ટ દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આ ટાવર બનાવવામાં આવ્યો છે તેની ઊંચાઈ એકસો બે મીટર છે આ ટાવર બનાવવામાં ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે પ્રશ્ન તેર હાલમાં જ કોને લેમ્પ ઓફ પીસ ઓફ સેન્ટ ફ્રાન્સિસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો તે છે મોહમ્મદ યુનિસ યુનુસ બાંગ્લાદેશના નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનિસને શાંતિ અને સદભાવ સ્થાપિત કરવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન ચૌદ સાથે રક્ષા કરી તે દેશ છે દક્ષિણ કોરિયા ભારત પાટનગર નવી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો દક્ષિણ કોરિયા પાટનગર સિયોલ પ્રધાનમંત્રી મુન જે ઇન ચલણ છે દક્ષિણ કોરિયન વન પ્રશ્ન પંદર હાલમાં જ ચુમ્માળીસમાં ટીઆઈએફએફ બે હજાર ઓગણીસમાં ઇન્ડિયન પવેલિયનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે કેનેડામાં કેનેડા પાટનગર ઓટાવા પ્રધાનમંત્રી જસ્ટિન ટુડ્રો ચરણ છે કેનેડિયન ડોલર થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચરણને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ